गुड मॉर्निंग टू एवरीवन। इलेक्ट्रॉनिक कॉम्पोनेंट्स एंड सर्किट। तो आपणे लास्ट लेक्चर नी अंदर चेप्टर 4 पूर्ण कर्युं। कयुं हतुं आपणो चेप्टर नंबर 4? आईसी नो उपयोग करेल सरळ सर्किट। ओके, तो ए पूर्ण कर्या पछी हवे आपणे चेप्टर नंबर 5 तरफ जईशुं। तो तमारुं चेप्टर नंबर 4 छे रेग्युलेटेड पावर सप्लाय। शू छे चेप्टरनું નામ? રેગ્યુલેટેડ પાવર સપ્લાય। તો આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન વિશે માહિતી મેળવવાની છે। એ પછીનો તમારો ટોપિક હશે રેક્ટિફાયરમાંથી મળતા આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર થવાના કારણો, એટલે કે રીઝન્સ ઓફ વેરિએશન ઇન આઉટપુટ વોલ્ટેજ ફ્રોમ રેક્ટિફાયર। એ પછીનો નેક્સ્ટ ટોપિક હશે ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટરની બ્લોક આકૃતિ। ઠીક છે, એ બ્લોક આકૃતિની અંદર જે જે બ્લોક આપેલા હશે એ બધા વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે। તો મિત્રો, એ રીતે ઘણા એવા ટોપિક છે, તે તમારે આ ચેપ્ટર નંબર 5માં ક્લિયર કરવાના છે। તો આ તમારું ચેપ્ટર નંબર 5 છે, તે જીટીયુની એક્ઝામ એટલે કે એક્સટર્નલ એક્ઝામની અંદર 8 માર્ક્સની અંદર પૂછાય છે। કેટલું છે? બહુ નાનું ચેપ્ટર છે, 8 માર્ક્સનું જ તમને આ ચેપ્ટરમાંથી જીટીયુમાં પૂછાતું હોય છે। તો તમારે હવે આ ચેપ્ટરની અંદર ધ્યાન આપવાનું છે। તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો ઇન્ટ્રોડક્શન વિશે જોઈએ આપણે, તો રેક્ટિફાયર ઓલ્ટરનેટિંગ પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર કરે છે। તે ઓલ્ટરનેટર પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર કરે છે। ઓકે, ફિલ્ટર પરિપથ ડીસી સ્મૂથ બનાવે છે। આ ડીસી વોલ્ટેજનું માન એટલે કે મેગ્નિટ્યુડ અચળ હોતો નથી, પરંતુ સપ્લાય વોલ્ટેજની વધઘટને લીધે થતા ભાર પ્રવાહના ફેરફારને લીધે તેની અંદર ફેરફાર થતો હોય છે। શું કહે છે? ડીસી વોલ્ટેજનું મેગ્નિટ્યુડ અચળ હોતું નથી, પરંતુ સપ્લાય વોલ્ટેજની વધઘટને લીધે તથા ભાર પ્રવાહના ફેરફારને લીધે તેમાં ફેરફાર થતો હોય છે। તો કેટલાક ઉપયોગો માટે આ ફેરફાર ચાલી શકે છે, પરંતુ અમુક ઉપયોગો માટે ડીસી સપ્લાય વોલ્ટેજ અચળ જ આપણે જોઈતો હોય છે, તો તે હોતો નથી, તેથી ફેરફાર ચાલી શકે નહીં। આથી ડીસી વોલ્ટેજ અચળ રહે તેવી આપણે વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે। તો અમુક એવા છે આપણે જે ઉપકરણો છે તેની અંદર ડીસી સપ્લાય વોલ્ટેજ જોઈએ જ આપણે, તો તે તમને મળતો નથી, તો આપણે તેને અચળ કઈ રીતે રાખીશું તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે। તો તમારો ટોપિક હવે એટલે કે ન્યૂ ટોપિક સ્ટાર્ટ થાય છે। તો તમને આપેલું છે 5.2, રેક્ટિફાયરમાંથી મળતા આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર થવાના કારણો શું છે? તો તમને અહીંયા અલગ અલગ કારણો બતાવેલા છે। તો પહેલું તમને આપ્યું છે કે સપ્લાય વોલ્ટેજમાં ફેરફારને લીધે, શું કહે છે? સપ્લાય વોલ્ટેજમાં ફેરફારને લીધે, તો જો સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર થાય શું થાય છે? વોલ્ટેજમાં ફેરફાર થવાને લીધે ડીસી આઉટપુટ વોલ્ટેજમાં પણ ફેરફાર થશે। જો સપ્લાય વોલ્ટેજની અંદર ફેરફાર થાય છે તો રેક્ટિફાયરને મળતા એસી વોલ્ટેજમાં ફેરફાર થવાને લીધે ડીસી આઉટપુટ વોલ્ટેજમાં પણ ફેરફાર થાય છે। તો આ રેક્ટિફાયરમાં મળતા આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર થવાનું પહેલું કારણ હતું। હવે બીજું કારણ તમને આપ્યું છે કે ભાર પ્રવાહના ફેરફારને લીધે। તો તમને ખબર છે કે ટ્રાન્સફોર્મરમાંથી પ્રવાહ પસાર થવાથી તેના પ્રતિરોધ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સને લીધે શું થતું હોય છે? વોલ્ટેજ ડ્રોપ થાય છે। જ્યારે ભાર પ્રવાહમાં ફેરફાર થાય છે ત્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વોલ્ટેજ ડ્રોપમાં ફેરફાર થવાને લીધે ડીસી આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર જોવા મળશે। તો આ તમને
તમે જાણી લીધું કે ભાર પ્રવાહના ફેરફારને અંદર શું એવું તો થાય છે. તો ડીસી આઉટપુટમાં વોલ્ટેજમાં ફેરફાર જોવા મળે. તો મિત્રો, જ્યારે ભાર પ્રવાહમાં ફેરફાર થાય છે ત્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વોલ્ટેજ ડ્રોપમાં ફેરફાર થવાને લીધે ડીસી આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર થાય છે. તો આ હતું તમારું બીજું કારણ. અને લાસ્ટ તમને આપ્યું છે થર્ડ, કે ઉષ્ણ તાપમાનના ફેરફારને લીધે. તો મિત્રો, ઉષ્ણ તાપમાનના ફેરફારને લીધે પણ આઉટપુટ વોલ્ટેજમાં થોડા પ્રમાણમાં ફેરફાર થતો હોય છે. ઓકે, હવે તમારો ન્યૂ ટોપિક છે ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટરની બ્લોક આકૃતિ. તો તમે અહીંયા જોઈ શકો છો, તમને બ્લોક આકૃતિ આપેલી છે, સપ્લાય વી ઇન આપેલો છે, શું કર્યું છે એ પછી કંટ્રોલ એમ્પ્લીફાયર કમ્પેરેટર રેફરન્સ કરેલું છે લોડ દ્વારા. તો આ જે અલગ અલગ તમને બ્લોક આપેલા છે, જેમ કે કંટ્રોલ એમ્પ્લીફાયર કમ્પેરેટર રેફરન્સ સેમ્પલિંગ અને લોડ, તો એ બધા વિશે હવે આપણે સમજીએ. તો વિવિધ બ્લોકના અલગ અલગ કાર્યો તમને ખબર છે, કે તમને કોઈ બ્લોક આકૃતિ આપેલી હોય તો તે અલગ અલગ બ્લોકના અલગ અલગ વર્કિંગ હોતા હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સેમ્પલિંગની. તો આઉટપુટ વોલ્ટેજને અચળ રાખવા માટે આઉટપુટ વોલ્ટેજ ઇચ્છિત વોલ્ટેજ જેટલા છે કે વધારે ઓછા છે તે પ્રથમ જાણવું આપણે જરૂરી છે. તો તેની માટે આઉટપુટ વોલ્ટેજને શું કરવામાં આવે છે, અહીંયા તમારો જે આઉટપુટ વોલ્ટેજ આપેલો છે તેને શું કરવામાં આવે છે સેન્સ કરવામાં આવે છે. ઓકે, તો આને શું કહેવામાં આવે છે, સેમ્પલિંગ. શું છે સેમ્પલિંગની ડેફિનેશન, કે આઉટપુટ વોલ્ટેજને અચળ રાખવા માટે આઉટપુટ વોલ્ટેજ ઇચ્છિત વોલ્ટેજ જેટલા છે કે વધારે ઓછા છે તે પ્રથમ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો તેની માટે આઉટપુટ વોલ્ટેજને શું કરવામાં આવે છે, સેન્સ કરવામાં આવે છે. તો તેને શું કહીશું આપણે, સેમ્પલિંગ. આવી રીતે આઉટપુટ વોલ્ટેજના પ્રમાણમાં સિગ્નલ પેદા કરવામાં આવે છે અને આ સિગ્નલ કમ્પેરેટરને આપવામાં આવે છે. શું કરવામાં આવે છે, સેમ્પલિંગ દ્વારા સિગ્નલ પેદા કરવામાં આવતું હોય છે અને તે કોને આપવામાં આવે છે, કંટ્રોલરને આપવામાં આવતું હોય છે. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ રેફરન્સ. શું છે તમારું રેફરન્સ, તો મિત્રો રેફરન્સ દ્વારા સિગ્નલ પેદા કરવામાં આવે છે સિગ્નલ કોને આપવામાં આવે છે, કમ્પેરેટરને આપવામાં આવતું હોય છે. હવે આપણે જઈશું કમ્પેરેટર પર. તો કમ્પેરેટરને પણ બે સિગ્નલ આપવામાં આવે છે. એક સિગ્નલ આઉટપુટના પ્રમાણમાં આપવામાં આવે છે, તેને શું કહેવામાં આવતું હોય છે, આઉટપુટના પ્રમાણમાં આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે, ફીડબેક સિગ્નલ. બીજું સિગ્નલ રેફરન્સ સિગ્નલ છે. અહીંયા તમે જુઓ છો કે એક તમને ફીડબેક સિગ્નલ આપ્યું અને બીજું કોણ આપે છે, સિગ્નલ રેફરન્સ આવે છે. તો કમ્પેરેટરને આ બે સિગ્નલને સરખાવે છે અને એરર સિગ્નલ પેદા કરે છે. શું કરે છે, એ જેને એને જે બે સિગ્નલ મળે છે તે બંનેને સરખાવે છે અને એરર સિગ્નલ પેદા કરે છે. તો આ એરર સિગ્નલ કોને આપીશું આપણે, એમ્પ્લીફાયરને આપવામાં આવે છે. એ પછી શું થાય છે, કમ્પેરેટર જે એરર સિગ્નલ પેદા કરે છે તે કોને આપવામાં આવતું હોય છે, એમ્પ્લીફાયરને આપવામાં આવતું હોય છે. હવે આપણે જોઈશું એમ્પ્લીફાયરનું વર્ક શું છે. તો એમ્પ્લીફાયર કમ્પેરેટરમાંથી આવેલા સિગ્નલને શું કહેવામાં આવે છે, એમ્પ્લીફાયર કરે છે. સોરી, આ જે તમારું એમ્પ્લીફાયર છે તે એમ્પ્લીફાયર કમ્પેરેટરમાંથી આવેલા સિગ્નલને એમ્પ્લીફાય કરવાનું કામ કરે છે. એરર સિગ્નલનું મેગ્નિટ્યુડ ઓછું હોય છે, જે કંટ્રોલ એલિમેન્ટને ચલાવી શકતું નથી. શું કહે છે, એરર સિગ્નલ જે તમને મળે છે કમ્પેરેટર દ્વારા તેનું મેગ્નિટ્યુડ ઓછું હોય છે, એટલે કંટ્રોલ એલિમેન્ટ તેને ચલાવી શકતું નથી. એટલા માટે આ બંને કમ્પોનન્ટની વચ્ચે શું મૂકવામાં આવતું હોય છે,
એલિમેન્ટને એમ્પ્લીફાયર દ્વારા ચલાવવામાં આવે છે. કંટ્રોલ એલિમેન્ટ દ્વારા આઉટપુટ વોલ્ટેજનું નિયંત્રણ થાય છે. જો કોઈ કારણસર આઉટપુટ વોલ્ટેજ વધે છે ત્યારે કંટ્રોલ એલિમેન્ટમાં વોલ્ટેજ ડ્રોપ વધે છે, જેથી આઉટપુટ વોલ્ટેજ અચળ રહેતા હોય છે. તો મિત્રો, આ વાત થઈ તમારી ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટરની બ્લોક આકૃતિ કઈ રીતે હોય છે, તેના બ્લોક કઈ કઈ રીતે વર્ક કરે છે એના વિશે. ઓકે, હવે તમારે જોવાનું છે કે ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ. તો મિત્રો, આ જીટીયુમાં પૂછાય છે, તમારે ધ્યાન આપવાનું છે, ઠીક છે. તો શું છે, તમે જોયું કે એસીમાંથી ડીસી કેવી રીતે મેળવીએ છીએ તથા તેને કેવી રીતે ફિલ્ટર કરી શકાય છે તે આપણે જોયું. પરંતુ તેના સિવાય પણ આપણે આઉટપુટ ડીસી વોલ્ટેજનો સાને લીધે ફેરફાર થાય છે તે પણ જોયું આપણે. તો ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથની મદદથી આઉટપુટ વોલ્ટેજ કેવી રીતે અચળ રાખવામાં આવતું હોય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથના મુખ્યત્વે કેટલા પ્રકાર આપ્યા છે, તમને ત્રણ પ્રકાર આપ્યા છે. ઝીનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર, શન્ટ પ્રકારનો વોલ્ટેજ રેગ્યુલેટર અને સિરીઝ પ્રકારનો વોલ્ટેજ રેગ્યુલેટર. ઓકે, તો આ ત્રણેય વિશે આપણે માહિતી મેળવીશું અને તેના પરથી તમને ખ્યાલ આવશે કે આપણે ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથની મદદથી આપણે આઉટપુટ વોલ્ટેજને કેવી રીતે અચળ રાખીશું. ઓકે, તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું કે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કર્યું છે આપણે, તો તેનો પરિચય મેળવ્યો. ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટરની બ્લોક આકૃતિ અને ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથના મુખ્ય ત્રણ પ્રકાર કયા કયા હતા, કે ઝીનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર, શન્ટ પ્રકારનો વોલ્ટેજ રેગ્યુલેટર અને સિરીઝ પ્રકારનો વોલ્ટેજ રેગ્યુલેટર. ઓકે, તો આ વિડીયો જરા 2-3 વાર રિફર કરજો તમે, એટલે તમને ખ્યાલ આવે. લાસ્ટ જ ચેપ્ટર છે આપણું. ઓકે, હવે તમારા નેક્સ્ટ 6-7 લેક્ચરની અંદર તમારું ECNCના બધા જ ચેપ્ટર પૂર્ણ થઈ ગયેલા હશે. ઓકે, તો તમારે જેમ જેમ રોજ વિડીયો મૂકવામાં આવે છે તે તમારે જોવાના છે રેગ્યુલર, ઠીક છે. થેન્ક યુ.